मॉर्निंग बाळको, जय मामादेव। चलो बधा बाळको हिंदी प्रवेश सरखा बुक खोलशे। चलो खोली बधा बाळको। ए आगळ आपणे पाठ 5 मां पेज नंबर 15 पूर्ण कर्या, तेमां आपणे खाली जग्या पूरी थी। बधा बाळको ए पूरी लीधी पेज नंबर 15 परनी खाली जग्या। सरस। तो चलो आजे आपणे पाठ 5 पेज नंबर छे 16। જુઓ પેજ નંબર 16, તેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જુઓ પેજ નંબર 16 ઉપર શું કીધું છે, તો કે પઢો ઓર સમજો, એટલે કે વાંચો અને સમજો। અહીંયા બોક્સ આપેલું છે, તેની અંદર આપણે શબ્દ આપેલા છે, તે શબ્દ જોઈને આપણે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ ચોથો પ્રશ્ન છે કે ખાલી સ્થાન મે ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો ઓર પૂર્ણ શબ્દ ફિર સે લિખો। જુઓ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો અને પૂરો શબ્દ ફરીથી લખો। જેમ આપણે પેજ નંબર 15 પર લખ્યું હતું ખાલી જગ્યા પૂરી હતી, તેવી જ રીતના પેજ નંબર 16 પર કરવાનું છે। અહીંયા આપણે પેલું ચિત્ર શેનું આપેલું છે, તો કે ઘરનું ચિત્ર છે। હવે આપણે તેની સામે જોઈએ કે કયો શબ્દ નથી આપેલો, તો કે ઘ, ઘરનો ઘ જ નથી આપેલો, તે આપણે પૂરીએ। હવે જો અહીંયા આપણે આપેલા છે શબ્દ પૂર્ણ શબ્દ છે, તેમાંથી જોઈને પણ તમે પૂરી શકો છો। ચાલો તો લખો ઘર, તો ઘ ઘરનો ઘ લખીશું ને આપણે, ઘનો ઘ લખીને પછી લાઈન। ચાલો પૂરાઈ ગયું, હવે આખું વાક્ય આપણે એટલે કે શબ્દ પૂર્ણ લખવાનો છે। નીચે ઘસે ઘર, ચાલો લખ્યું, તેના પછી નીચે જોઈએ આપણે, નીચે શેનું ચિત્ર છે, તો કે નળ છે। શેનું ચિત્ર છે, નળ। તો એની સામે જોઈએ કયો શબ્દ ઘટે છે, તો કે ન જ નથી આપેલો, તો ચાલો લખીએ ન। ચાલો નસે નલ, તો હવે નીચે પણ વાક્ય એનું પૂરું કરીશું। ચાલો લખ્યું, તેના પછી નીચે જુઓ। ચાલો કોણ કહેશે મને આ શેનું ચિત્ર છે? હા, તો બધાને આવડી જશે, આ છે પતંગ। તમને પતંગ ચગાવી ગમે ને બાળકો? તો ચાલો જોઈએ કયો અક્ષર ખૂટે છે, તો કે પ જ નથી, તો ચાલો પ લખીશું આપણે, પ। ચાલો તેના પછી આપણે આ શબ્દ પૂરો કરીશું નીચે, પ ત ગ। ચાલો તેના પછી નીચે છે શેનું ચિત્ર છે, તો કે ધનુષનું ચિત્ર છે, તો ચાલો લખીશું ધનુષ, તો ધ જ નથી। ચાલો નીચે લખીશું આપણે ધ નુ સ। ચાલો તેના પછી જુઓ નીચે શેનું ચિત્ર છે આવડું આ, તો કે જગનું ચિત્ર છે, તો ચાલો લખીશું જગ। જગ, ચાલો તેના પછી જુઓ આ શેનું ફૂલ છે બાળકો? હા, આ છે કમળનું ફૂલ। તો જુઓ કમળનું ફૂલ છે, તો એમાં ક આપેલો નથી, તો ચાલો ક લગાવશું આપણે, આપણે બોલીએ છીએ ને કસે કમળ। ચાલો આપણે શબ્દ લખી ક મ લ। ચાલો હવે જુઓ ઉપર આ શેનું ચિત્ર છે? આ છે બસ। તો જુઓ બસ તો આપણે આપેલી છે, પણ એનો શબ્દ આપેલો નથી, તો આપણે શું લગાવશું, તો કે બસે બસ લખીશું। ચાલો લખો બસ। ચાલો લખ્યું બસ, તેના પછી નીચે લખીશું આપણે ચાલો તેના પછી જોઈએ હ, હસે હલ।
હવે નીચે લખીશું હ લ જેમ આપણે આગળ પેજ નંબર 15 માં શબ્દ એટલે કે ખાલી જગ્યા પૂરી ને તેવી જ રીતના પૂરવાની છે હવે જુઓ આ શેનું ચિત્ર છે રેડ રેડ હ ટમાટર તો ટ સે ટમાટર ચાલો લગાવો ટ ટ સે ટ મા ટ ર ચાલો ટ સે ટમાટર લખ્યું હવે જુઓ તો બાળકો ટની નીચે શેનું ચિત્ર છે તમને ખબર છે શેનું ચિત્ર છે તમને નહીં ખબર હોય તમને જોયું જ નહીં હોય આ છે ડફ કહેવાય શું કહેવાય આને ડફ ચાલો લખો ડસે ડફ ડ ફ ચાલો લખ્યું ડફ તેના પછી જુઓ આ છે ચરખા શું છે ચરખો તમે ચરખો જોયો છે બાળકો આ છે ચરખો તો આપણે લગાવીશું ચ ચ સે ચરખા ચ ર ખા ચાલો તેના પછી નીચે જુઓ શેનું ચિત્ર છે તો કે આ છે યજ્ઞ યજ્ઞ છે તો ય તો આપેલો છે તો પાછળ આપણે શું લગાડશું તો કે જ્ઞ લગાડશું શું લગાડશું આપણે જ્ઞ ચાલો વાક્ય આખો શબ્દ લખીશું યજ્ઞ ચાલો હવે તેના પછી જુઓ શેનું ચિત્ર છે તો કે મગર મગર ક્યાં રહે બાળકો હા મગર પાણીમાં રહે ચાલો મ તો આપેલો છે વચ્ચે શું નથી આપેલો જુઓ આમાં હા તો કે ગ નથી આપેલો ચાલો લગાડીશું આપણે ગ ચાલો લખીશું આખું શબ્દ મ ગ ર ચાલો તેના પછી જુઓ આ છે રથ ચાલો તો લગો લખો થ રથ ચાલો લખો બધા રથ તેના પછી જુઓ આ ઢકના છે ઢકના જુઓ તમને અહીં એરો બતાવ્યો છે એ ઢકનું જ છે ખાલી નીચેની વસ્તુ જોવાની નથી ઢસે ઢકના ઢકના ચાલો ઢકના પછી જુઓ ઢકના પછી શેનું ચિત્ર છે થર મ સ તો જુઓ અહીંયા લગાવીશું આપણે સ ચાલો તેના પછી લખીશું નીચે થ ર મ સ હવે નીચે જુઓ આ છે ભગત તો લગાવીશું આપણે ભસે ભગત આપણે વ્યંજનમાં બોલતા હતા ને ભસે ભગત ચાલો લાસ્ટ જુઓ અહીંયા જો કેટલા બધા અલગ અલગ પ્રકારના ફળ આપેલા છે સફરજન છે કેળા છે દ્રાક્ષ છે ને તો આ શું છે તો કે ફળ છે ચાલો લખીશું ફળ ચાલો નીચે લખીશું ફળ ચાલો બાળકો તો જુઓ તમારે આવી રીતના પેજ નંબર 16 પરની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તમને ન આવડે ને તો ચિત્ર તો તમારી સામે છે અને ઉપર તમને શબ્દ પણ આપેલા છે તેમાંથી જોઈને સરસ મજાના અક્ષરે પૂર્ણ કરવાનું છે થેન્ક યુ